समाचार वडोदराथी के ज्यां सात गामनो कोर्पोरेशन में समावेश नो विरोध हजु पण यथावत छे। सात गामों समर्थन में अन्य गामों सरपंचो पण हवे सामे आवी रह्या छे, साथ आपी रह्या छे। वडोदरा तालुकाना अन्य गामों सात गामना विरोध ने टेको मळी रह्यो छे। हवे भायली खाते सरपंचोनी बैठक मळी कोर्पोरेशन अने सरकार विरुद्ध आंदोलन वधु उग्र बनावा माटे रणनीति घड़वामां आवशे। तो पूर्व सांसद रामसिंह राठवा, पूर्व धारासभ्य बालकृष्ण पटेल पण आ बैठक में उपस्थित रहेशे। सात गामों कोर्पोरेशन समावेश मुद्दे अन्य गामों पण हवे जोड़ाया छे अने समर्थन जाहिर कर्युं छे। आज भायली खाते लगभग 85 ગામોના લોકો કે સરપંચોને એકત્ર થવાનું આહવાન કરવામાં આવ્યું હતું। લગભગ 41 જેટલા સરપંચો એકત્ર થયા છે, તો એમાં પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યોએ પણ સમર્થન જાહેર કર્યું છે અને જે સાત ગામોનો અવાજ છે તે સરકાર સુધી પહોંચાડવાની હૈયાદાન આપી છે। આપણી સાથે પૂર્વ સાંસદ છે સાહેબ, છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી જે લોકો છે તેઓની સાથે જોડાયેલા છો, સરકાર તો રિસ્પોન્સ નથી આપી રહી। પૂર્વ જે વર્તમાન મંત્રી છે તેઓએ પણ કહી દીધું કે સરકાર સંમત નથી, હવે આ લોકોને કઈ રીતે આપ સપોર્ટ કરશો? ના, સરકાર સંમત જો હું એમની જોડે પહેલાં વાત કરી, આમને જોડાવું નથી એની જોડે સરકાર સંમત નથી, પણ અહીંની જે સમસ્યાઓ જે છે એ સાંભળવાનું સરકારે ક્યાં ના પાડી દીધી છે કે અમે સાંભળીએ પણ નહીં, એવું તો છે નહીં। એટલે હું અહીંના જે બેઠેલા છે એ બધાને કીધું કે તમે મુદ્દા કાઢો, અલગ રીતના તમારા જે મુદ્દા હોય મુખ્ય મુખ્ય, જેમાં તમને કે આટલા આટલા મુદ્દામાં અમને સમસ્યા છે, તો એવા મુદ્દા ઓ કાઢીને આપણે યોગેશભાઈ જોડે બેસીને અને માનનીય મુખ્યમંત્રીશ્રી જોડે બેસીને એ સમસ્યાનું સમાધાન થાય। યોગેશભાઈના જણાવ્યા અનુસાર કે તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, ચાર દિવસ પહેલા બેઠક મળી હતી અને તેમાં અને મુખ્યમંત્રીએ એવું કીધું કે નિર્ણય નહીં બદલાય અને આ ગામોમાં જ કેમ વિરોધ થઈ રહ્યો? નિર્ણય નહીં બદલાય એટલે ગામો જોડવાનો નિર્ણય ન બદલાય, પણ ગામોની સમસ્યાઓ એ તો સાંભળે ને, ગામોની સમસ્યાઓ હલ થઈ જાય તો આપ શું સંમત છો કે ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ થાય? મારી દ્રષ્ટિએ ગામોનું જે એમના જે સમસ્યાઓ છે નાની મોટી, એ કારણ કે જે હમણાં વાત કરતા હતા, તમે આખાના આખા ગામો નથી લેવા માંગતા, અમને આટલા જ મીટરનું પેલું એ જોઈએ છે, તો આવા જે વિષયો છે એ તો ઠીક નથી ને। તમે ગામ લો તો આખું ગામ લઈ લો ને, કોણ ના પાડે છે? અને એમાં એમાં સરપંચો તો તૈયાર છે, આખા ગામ લઈ લો, તો આવા જે નાના નાના પ્રશ્નો છે એ સરકારશ્રીએ સાંભળીને એનું નિરાકરણ લાવે। છેલ્લો સવાલ, જે ગામ લોકો આંદોલન કરી રહ્યા છે અને અન્ય ગામોને પણ હવે ભીતિ છે કે તેઓનો કોર્પોરેશનમાં સમાવેશ કરીને વિકાસના નામ પર વિનાશ થશે, તો શું આ લોકો સાથે આપ છો? ના, જો સરકાર હંમેશા સારું વિચારીને જ કંઈ પગલાં ભરતી હોય છે, પણ કેટલીક વખત એવું થતું હોય લાંબા ગાળા પછી ખ્યાલ આવે કે આ સારું હતું, કેટલીક વખતે એવું થાય કે ના, તાત્કાલિક જોવા જાય તો એ સારું ન પણ દેખાય, એટલે જુદા જુદા વ્યક્તિઓ એને જુદી જુદી રીતના સમજતા હોય। પણ એટલા માટે મેં કીધું કે તમે એકબીજાની વચ્ચે બેસીને ડાયલોગ કરીને એમની જે સમસ્યાઓ છે ગામ લોકોને, એ ચાલો આ વિષય છે તો એનું કઈ રીતના નિરાકરણ કરીએ, એમ કરીને બેસે તો કોઈ સમસ્યા અહીંયા છે નહીં, કોઈ સમસ્યા નથી। અને જે લોકોના પ્રશ્નો છે, સાત ગામોના લોકો હોય કે અન્ય લોકોના, તેઓનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યો બાંહેદારી આપી રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો ભાયલીની પટેલવાડી ખાતે જે અલગ અલગ ગામના લોકો છે તેઓ એકત્ર થયા છે અને જે સાત ગામોનો સમાવેશ કર્યો છે તે મુદ્દે તો વિરોધ કરી રહ્યા છે, અન્ય ગામોના લોકો પણ સમર્થનમાં આવ્યા છે અને તેવી ભીતિ સાથે ગામના જે રીતે સમાવેશ કરવામાં આવ્યો છે તે જ રીતે અન્ય ગામોનો પણ આ જ રીતે સમાવેશ કરીને વિકાસના નામ ઉપર વિનાશ કરી શકે છે। કેમેરામેન નિકિત સોની સાથે યુનુસ ગાઝી, ટીવી 9 ભાઈ।